हेलो फ्रेंड्स, वेलकम टू प्रिंसेस कुकिंग चैनल। आज आप बनावीशू केड़ाना भजिया। तो एना माटे आपणे पहेला चणानो लोट लेवानो छे। आपणे जेटला बनाव्यो होय ए प्रमाणे चणानो लोट लेवानो छे। तो आ रीते चणानो लोटने आपणे चाळीने लई लेशुं ने पछी तेमां आपणे अर्धी चमची जेटलू सोल्ट एड करवानुं छे। हवे आपणे आमां साजीना फूल एड करीशुं, એટલે કે જે સોડા આવે છે એ એડ કરીશું, અને પછી એમાં આપણે આ ખાંડેલા મરી છે એને આપણે આમાં એડ કરીશું। હવે આમાં પાણી લઈ અને આપણે એને બેટરને મિક્સ કરી લેશું। આપણે એકદમ લમ્સ ન રહે એ રીતે આપણે બેટર બનાવવાનું છે। સખત આ રીતે આપણે એને હલાવતા રહેશું, બીટરથી આપણે એકદમ એને સ્મૂથ બેટર બનાવી લેશું। જેવું આપણે ભજીયા અને બટેટાવાળા બનાવતા હોય એ રીતનું જ બેટર રાખવાનું છે। હવે આમાં કટ કરેલા પાકા કેળા એડ કરીશું। આ અને મેં આવી રીતે કટ કરી લીધા છે। આમાં મેં ઝીણા કટ કરેલા મરચાં પણ એડ કર્યા છે। જો તમારે ન કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, એમને પણ તમે બનાવી શકો છો। હવે આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું। આવી રીતે હલકા હાથે આપણે આને મિક્સ કરી લેવાના છે। હવે તેલ ગરમ થઈ ગયું છે અને આ રીતે ચમચી વડે આપણે ભજીયા પાડી લેશું। તમે જો હાથથી કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો। આમાં અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે ભજીયાને આપણે તળી લેવાના છે। એક સાઈડથી ચડી જાય એટલે બીજી સાઈડ આપણે ફેરવી લેશું અને આ રીતે બધા જ ભજીયા આપણે તળી લેવાના છે। આવી જ રીતે તમે કેળા મેથીના ભજીયા પણ બનાવી શકો છો, એમાં બધા મસાલા એડ કરી અને એ પણ તમે બનાવી શકો છો। અને હવે આ ભજીયા છે આપણા રેડી થઈ ગયા છે, એને આપણે એક ટ્રેમાં કાઢી લેશું। આ રીતે બીજા પણ આપણે બનાવી લેશું। ભજીયા તો નોર્મલ રીતે બધા બનાવતા જ હોય છે, પણ તમે આ રીતે આવી રીતે એકવાર બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે। આ ગ્રીન ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે આને સર્વિંગ ટ્રેમાં લઈ લેશું। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।